હવે પછીનો આપણો મુદ્દો છે નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. આ સાક્ષર સર્જક વિશે મારે વાત કરવાની છે. નડિયાદમાં સાક્ષર ત્રિપુટી વખણાય, મારે વાતની શરૂઆત ત્યાંથી કરવી છે કે આ સાક્ષર ત્રિપુટી એટલે કોણ. બહુ એક સુંદર ઘટના બની છે સાહિત્ય જગતમાં કે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી ભારતીય સ્વતંત્રતાની સૌપ્રથમ ચિંગારી પ્રગટી ઉઠી હતી એ સમયગાળામાં આ ત્રણેય સાહિત્ય સર્જકોએ અને ત્રણેય સાહિત્ય સર્જકોનો જન્મ સમય છે. બળવાના બે વર્ષ અગાઉ એટલે કે 1857નો બળવો થયો ત્યારે ગોવર્ધનરામ અને બળવાના બે વર્ષ બાકીના બાલાશંકર અને મણિલાલ એ બંનેના જન્મ થયા. અને મેં કહ્યું ને કે એ સાક્ષર ત્રિપુટીને યાદ કરવી છે તો કઈ રીતે, તો આ રીતે કે બે વર્ષ અગાઉ ગોવર્ધનરામ, બે વર્ષ પછી આ બાલાશંકર મણિલાલ, અને ત્રણેયના જન્મ થયા અને અવસાન એક જ સરખા વર્ષમાં અનોખો સમન્વય થયો. તેમનું આયુષ્ય પણ જોવા જેવું, ગોવર્ધનરામ 52 વર્ષે તો બાલાશંકર ને મણિલાલ 40 વર્ષે. જગતની વિદાય લે એ કંઈ દીર્ઘ આયુષ્ય ન ગણાય, છતાંય સર્જકોએ જે પ્રાણવંતુ ગુણ સમૃદ્ધિ સાહિત્ય આપ્યું ને તેથી પંડિતયુગ, સાક્ષરયુગ એવું એ સમયગાળાને નામકરણ કરવામાં આવ્યું અને એ સમયગાળો એના નામકરણથી શોભે છે. ઘણાએ ગોવર્ધનયુગ પણ કયો, એનું કારણ સર્જન, ચિંતન, મનન વગેરેની દ્રષ્ટિએ ગોવર્ધનરામનું જે અક્ષર કાર્ય છે એ સમયમાં પ્રભાવક રહ્યું, સ્વસ્થ રહ્યું અને પ્રથમ પંક્તિનું અગ્રેસર રહ્યું છે. માટે આ સમયગાળાને પંડિતયુગ પણ કહેવામાં આવે છે, ગોવર્ધનયુગ પણ કહેવામાં આવે છે, સાક્ષરયુગ પણ કહેવામાં આવે છે. આપણે વાત કરવાની છે નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની. તો ગોવર્ધનરામનો કાર્યકાળ રહ્યો છે 1855થી 1907. ડૉક્ટર રમણલાલ જોશી એ બહુ સુંદર વાત કરે ગોવર્ધનરામ ઉપર. એ વાત કરે કે 52 વર્ષના આયુષ્યકાળમાં શરીરની, મનની, કૌટુંબિક અને સાંસારિક અનેકવિધ ઉપાધિઓને સામે જૂજતા, જજુમતા, પ્રવૃત્તિમૂલક સંન્યસ્તની ભાવનાને સાકાર કરનાર અને ગુજરાતી ભાષાની અભિવ્યંજક શક્તિને સરસ્વતી ચંદ્ર આદિ કૃતિઓ દ્વારા બે ડગલા આગળ મૂકી આપનાર ગોવર્ધનરામને કવિ નાનાલાલે જગત સાક્ષર કયા છે એ પૂરેપૂરું ઔચિત્ય છે. આવું ડૉક્ટર રમણલાલ જોશી કે, એટલે એમને પૂરેપૂરા જગત સાક્ષર કયા. આ સાક્ષર અને જેનાથી એક આખો સમયગાળો ઓળખાય છે એનું જીવન કેવું હતું. તો સુધારક યુગની જૂની પેઢી પોતાનું કર્તવ્ય બજાવી અને વિદાય લઈ રહી હોય ત્યારે પંડિત યુગની નવી પેઢી સમાંતરે પોતાનું સર્જન કાર્ય છે એ યુગ સાતત્ય જાળવી અને કરી રહ્યા હોય એ સમયમાં સમય અનુક્રમે સાહિત્ય ગુણની દ્રષ્ટિએ એ પ્રથમ આવતા ગોવર્ધનરામ નર્મદી કવિતા સર્જનનું જે પ્રવૃત્તિનું વર્ષ હતું અને ગોવર્ધનરામના જન્મનું વર્ષ હતું. નડિયાદમાં નાગર કુટુંબને ત્યાં, માધવરામ અને માતા શિવકાશીને ત્યાં આ ગોવર્ધનરામ બાળકનો જન્મ થાય છે 1855માં 20મી ઓક્ટોબરે અને ગુજરાતી પંચાંગ પ્રમાણે વિજયાદશમી. અને ગોવર્ધનરામનું ઘડતર ચરોતર, મુંબઈ અને ભાવનગર આ ત્રિવેણી સંગમ એના બાળપણમાં જોવા મળે છે. આ ત્રણેય વાતાવરણો છે એના બાળપણમાં ખાસો ભાગ ભજવે છે. ચરોતરમાં ઘર સંસારની, મુંબઈમાં મહત્વાકાંક્ષાની, આદર્શોની અને ભાવનગરની અંદર અટપટી રાજકીય પરિસ્થિતિની, આમ ત્રણેય ભેટો એને ત્રણેય શહેરમાં કર્યો. એમાં ગોવર્ધનરામ વિશે સુરેશ દીક્ષિત એ કે કૌમુદિનીમાં એ ગ્રંથની અંદર કે એમનું જીવન છે એ મોટાભાગનું શિક્ષણ મુંબઈમાં પૂરું કરે છે. નિકટના સભા કાકા છે સૂર્યરામ ત્રિપાઠી, માધવરામ સૂર્યરામ ત્રિપાઠી,
એ વિકાસ અને ઘડતરમાં એનો મહત્વનો ફાળો છે. 1875માં ગોવર્ધન રામે એલિફન્સ્ટન કોલેજમાં BA નો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી સંસ્કૃત સાહિત્યમાં રસ, રુચિ, પ્રીતિ અને વ્યવહાર બુદ્ધિ પણ એમ કે આપણે બ્રાહ્મણ એટલે વેદાંતિ અભ્યાસ આનો જ કરવો. પણ એમના કાકા છે એ મનસુખરામ ત્રિપાઠીનો, એના મોટા વિચારોનો એના માનસપટ ઉપર અસર થઈ અને 1883માં એમને વકીલાતની પરીક્ષા આપી, નોકરી કરી. વકીલાત કરવી એવું પણ મનમાં વિચારેલું, એટલે 40 વર્ષ સુધી વ્યવસાયને માત્ર વળગી રહેવાનું. 40 વર્ષ પછી આ માણસે વ્યવસાય છોડી દીધો અને સાહિત્યની સેવાને અપનાવી એવો એને એક આખો જીવનનો નકશો બનાવ્યો. હવે તમે વિચાર કરો કે આ ગોવર્ધનરામ કેટલા બધા આગળ વિચારનારા હશે, કે એને એના જીવનનું એક આયોજન કરેલું, 40 વર્ષ સુધી હું નોકરી કરીશ કે જે મારું આજીવિકા માટેની કમાવાનું સાધન હશે એ, પણ પછી તો હું સાહિત્યના ખોળે જેમ. અને એ નકશો આખો એ મનોજગતમાં રચાઈ ચૂક્યો. 43મા વર્ષે આ માણસે કાર્યાન્વિત થયો અને વિદ્યા ઉપાસનાનો સ્વધર્મ જીવન વ્રત લીધું હતું, એટલે ગુજરાતી સાહિત્ય સર્જન અને રાષ્ટ્ર કલ્યાણની ભાવનાથી, રાષ્ટ્રીય ચિંતનથી આ ત્રણેય ક્ષેત્રે એને ખૂબ જ લાભ થયો અને થોડાક જ વખતમાં ભાવનગરના દિવાન છે એ સામરદાસના અંગત સેક્રેટરી તરીકે રહ્યા અને મુંબઈમાં વકીલાત કરી. નડિયાદમાં સર્જન સ્થળ તરીકે એને પસંદ કર્યું અને 1898માં નિવૃત્તિ લઈ લીધી અને કલમના ખોળે માથું મૂકી દીધું. પ્રેમાનંદે ને નર્મદની યાદી આપણે અહીંયા આપી આ ગોવર્ધનરામ, કે પ્રેમાનંદે મધ્યકાળમાં કહ્યું હતું કે જ્યાં સુધી ગુજરાતી ભાષાની કિંમત શું હતી, તો કે ગુજરાતી ભાષાની કિંમત હતી 4 સુસા પૈસા. હવે આવા 4 પૈસાની કિંમત જ્યારે આપણી ભાષાની હોય ત્યારે મધ્યકાળનો આ સર્જક પ્રેમાનંદે એમ કે જ્યાં સુધી મારી ભાષાને હું ઊંચી નહીં લઈ આવું ત્યાં સુધી, તો કે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું અને શિખા નહીં બાંધું. આ નર્મદની પ્રેમાનંદની નેમ હતી અને નર્મદી કલમના ખોળે માથું મૂક્યું હતું. હમણાં જ આપણે વાત થઈ એવા પ્રતિભાશાળી સર્જક, ઉચ્ચ કોટીનું આમ ચિંતન આપનાર સંસ્કૃતિ ચિંતક, એને જે જીવન વ્રત લીધું હતું કે હું કલમના ખોળે માથું મૂકું અને ખરેખર સાહિત્યની સેવા માટે જે ધગસ હતી એ યાદ આવે, એની જે ઉચ્ચ ભાવનાશીલતા હતી, ચિંતનશીલતા હતી, જીવન જોવાનો જે દ્રષ્ટિકોણ હતો અને જે ઉચ્ચ કોટીની ભાવનાશીલતા, ચિંતનશીલતા, સાહિત્યની અંદર જે સુગંધના પુષ્પો એને આમ મહેકાવ્યા છે અને હજી પણ એના સાહિત્યના જે કોઈ પુષ્પો આપણે મળે છે એ એટલા જ મહેકી ઉઠે છે આજના પરિસ્થિતિમાં પણ. એવી પ્રતિભા સંપન્ન આ સર્જક, દેહ વિલય એનો થાય છે 1907માં. પણ ગોવર્ધનરામ અલ્પાયુનું આયુષ્ય ભોગવીને આપણી વચ્ચેથી જાય, પણ તે છતાં એની સાહિત્ય સેવા ગુજરાતી સાહિત્યને આમ અમર બનાવ્યું અને ખાસ્સી એવી ગુજરાતી સાહિત્યની સેવા કરીને ગયા છે. સમગ્ર એના સાહિત્ય સર્જન ઉપર એક દ્રષ્ટિપાત કરીએ તો ગોવર્ધનરામે 1885માં સરસ્વતી ચંદ્ર ભાગ 1 લખવાની શરૂઆત કરી. ત્યારબાદ 2 દાયકા જેટલા સાહિત્ય સર્જન ગાળામાં એમણે ઘણી બધી કૃતિઓ આપી. સરસ્વતી ચંદ્ર ભાગ 1, 2, 3, 4 એ દ્વારા ઉત્કૃષ્ટ નવલકથાનું સર્જન કર્યું અને હૃદય રુદિતા શતકમ એ આપે છે. સંસ્કૃતની અંદર સ્નેહમુદ્રા અને ગુજરાતી કાવ્યગ્રંથ આપે લીલાવતી જીવનકલા. નવલરામની જીવનકથા જેવો ચરિત્ર ગ્રંથ આપે અને દયારામનો અક્ષર દે એ ચરિત્ર ગ્રંથ આપે. એક ઇંગ્લિશ બુક એની આવી છે, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એનો વિવેચન ગ્રંથ છે અને ક્ષેમરાજ સાધ્વી, સરસ્વતી અને માયા જેવા અપૂર્ણ રહેલા એના નાટકો છે. સાક્ષર જીવન, અધ્યાત્મ જીવન દ્વારા ચિંતનાત્મક નિબંધો પણ આપ્યા છે અને અન્ય કેટલીક પ્રકીર્ણ કૃતિઓમાં એમનું સાહિત્ય સર્જન જોઈ તો સ્ક્રેપબુક નામની રોજનીસી લખી છે. એમનું મૃત્યુ પછી આ પ્રકાશન આપણે હાથમાં આવે છે અને અંગ્રેજીમાં સત્ય ઘટનાઓની જે વાર્તાઓ છે એ વાર્તાઓના કેટલાક ગ્રંથાવલોકન આપણે મળે છે. ઇતિહાસ, ધર્મ અને તત્વજ્ઞાન
ઉપર પ્રગટ અપ્રગટ કેટલાક લખાણો છે, કેટલાક લેખો છે. એ રીતે જો સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો સર્જકની જે વિપુલતા છે અને જે વિવિધતા છે એના સર્જનમાં, એનો અભ્યાસનો જે દ્રષ્ટિકોણ છે એનો ખ્યાલ આપે છે. પણ આપણે તો અહીંયા સમગ્ર સાહિત્ય સર્જન ઉપર એક દ્રષ્ટિપાત કરી અને જો આપણે વિચારીએ તો માત્ર ને માત્ર એક ગદ્યકાર તરીકે અને ખાસ કરીને નવલકથાકાર તરીકે ગોવર્ધનરામને જોવાના છે, એને મૂલવવાના છે. તો સરસ્વતી ચંદ્ર 1887માં એનું પ્રકાશન થયું, પહેલો ભાગ બહાર પ્રગટ થયો. સાહિત્ય જગતમાં એક અપૂર્વ ઘટના જાણે બની. અને મિત્રો, હું તમને કહું ને તો તમને આમ આશ્ચર્ય થશે, આ સરસ્વતી ચંદ્રની વાત તો કરવાની જ છે મારે, અને નવલકથા એની એવી આમ સુદીર્ઘ પટ ઉપર રચાયેલી છે. આ મહાનવલ છે અને જ્યારે જ્યારે નવલકથાની વાત આવે ત્યારે ત્યારે સરસ્વતી ચંદ્રનું નામ ન લઈએ તો નવલકથાનો આખો વિકાસ છે અધૂરો લાગે. નવલકથાનો એક આદર્શ બેનુમ નમૂનો છે એ ગોવર્ધન રામે આપેલો છે. તમને આશ્ચર્ય થશે, બચુભાઈ રાવત એ વખતના બહુ સારા વિવેચક અને આદર્શ, એને આ નવલકથા ઉપર તો ઘણા બધા વિવેચનો થયા છે, પણ બચુભાઈ રાવતનું જે વિવેચન છે ને એ બહુ મજાનું છે. એટલે ઘણી વખત વિવેચકે શું કર્યું હોય છે, તમને કૃતિની વધારે નજીક લઈ જાય. અત્યારનો વિવેચક છે કૃતિથી દૂર લઈ જાય એના દોષ બતાવીને, પણ આ વિવેચક એવો હતો કે કૃતિની નજીક લઈ જાય અને એની અંદરના ગુણ અને એની અંદરની જે ભાવનાશીલતા છે ને એનો પરિચય આપને કરાવ્યો. પણ મારે તમને કહેવું છે કે એક ભાવ કેવો હોય મન ઉપર અને એના કરતાં એક પ્રભાવ કેવો હોય એની વાત આ બચુભાઈ રાવતે મૂકી છે. કે અત્યારે આપણે બધા જે કોઈ નવા આપણા નાયક નાયિકાઓ છે એના પ્રભાવમાં હોય, અત્યારની છોકરીઓ તમે બધા અત્યારે આ ઋતવા જેવી છોકરીઓ છે એ બધા શું કે એમ કે મેડમ અમે પતલા એમ ઝીરો ફિગરમાં, શું કામ દીપિકા પદુકોણે એમ અમે એવા લાગીએ. તો તમારા મન ઉપર એક પ્રભાવ છે. હું કહેવા એ માગુ છું કે ભાઈ આજના નાયક નાયિકાનો એક ક્રેઝ તમારા મન ઉપર હોય. તો એ સમયે આ બચુભાઈ રાવતે એનું વિવેચન કરતા કરતા છેલ્લે લખ્યું છે કે સરસ્વતી ચંદ્રનું જ્યારે આવિર્ભાવ થયો ગુજરાતી સાહિત્યમાં અને લોકો વાંચતા થયા હતા આ મહાનવલને, ત્યારે દરેક છોકરો અને દરેક છોકરી પોતાની જાતને સરસ અને કુમુદ માનતા, અને છોકરી કોલેજમાં કે સ્કૂલમાં જાય એટલે ચણિયા ચોળી ઉપર ચૂંદડી અને માથામાં ફૂલ એટલે અમે કુમુદ છીએ એવું માને, અને છોકરો છે એ પાતળી કિનારનું આમ પાતળું ધોત્યું પાટલીબદ્ધ ઉપર સરસ મજાનું આમ અંગરખું અને હાથમાં એક પુસ્તક રાખે અને એ પુસ્તકમાં સુકાયેલું ગુલાબ. આ બચુભાઈ રાવતે સરસ્વતી ચંદ્ર વાંચ્યા પછી એ સમયગાળાના જે યુવાન લોકો ઉપર જે એક આમ પ્રભાવ હતો અને એનો આમ પ્રતિસાદ પડ્યો હતો એ નવલકથા, એના વિશે આ બહુ મસ્ત વાત લખી છે કે એક સર્જક માત્ર એનું સર્જન નથી કરતો હતો, માત્ર એ લખવા ખાતર નથી લખતો, એ લોકોના મન સુધી આને પહોંચાડવાનું. એટલે મહાનવલ આને કેમ કહેવાની છે તો મારે કહેવું છે કે ગોવર્ધન રામે આપણા જે ચાર તબક્કાઓ જીવનના આપ્યા ને, ધર્મ અર્થ કામ મોક્ષ, આ ચારેયને ધ્યાનમાં લઈ અને આ ચાર ભાગ રચ્યા છે. એટલે માત્ર ને માત્ર મોટી કૃતિ આપી અને મહાન કાર્ય કર્યું છે એવું નથી. એક આદર્શ જીવન, એક આદર્શ સમાજ, એક જીવનની ફિલોસોફી એને બહુ સુંદર રીતે પ્રગટ કરી છે. એટલે ખાસ કરીને સરસ્વતી ચંદ્ર સાહિત્ય જગતમાં એક અપૂર્વ ઘટના કહી શકાય એવું આ નવલકથા છે. ગોવર્ધન રામે અમર સાહિત્ય કૃતિ તરીકે તો આપણે ગણીએ જ છીએ, પણ ગુજરાતી સાહિત્યનું ગૌરવવંતું જે યશ શિખર છે એ શિખર છે આ સરસ્વતી ચંદ્ર. પોતાના જમાનાના પ્રશ્નોને એની અંદર વણાયા છે અને જોઈએ ને તો આમ સ્વસ્થતાથી પાછા એ પ્રશ્નોનો ઉત્તર પણ એમાં જ જોવા મળે છે. જિજ્ઞાસા સભર જે મિષ્ટ વાર્તા અંદર મૂકેલી છે એ મિષ્ટ વાર્તાનો પણ એક ઉપદેશ આપણે જોવા મળે છે. નિખાલસ કેફિયત છે એની અંદર, ઈશ્વર લીલાનું સદર્શન ચિત્ર અંદર આપ્યું છે. એવી ઉત્સુકતાથી આ ચાર ભાગનો વાર્તાતંતુ આખો સધાયો છે. અને નવલકથાના સરસ્વતી ચંદ્ર તો મૂળ શીર્ષક છે, પણ એને ચાર શીર્ષક ઉપશીર્ષક આપ્યા છે. એ ચારેય ઉપશીર્ષક છે, પહેલો ભાગ છે એને નામ આપવામાં આવ્યું બુદ્ધિધનનો કારભાર,
બીજું નામ આપવામાં આવ્યું ગુણસુંદરીનું કુટુંબઝાડ. ત્રીજા ભાગને નામ આપવામાં આવ્યું રત્નનગરીનું રાજ્યતંત્ર. અને ચોથો ભાગ સરસ્વતી ચંદ્રનું છે એ મનોરાજ્ય, અને એની અંદર પૂર્ણાહુતિ થાય છે આ નવલકથાની. એટલે આ મહાનવલની જે કથા છે આ ચાર ભાગમાં વહેંચાયેલી છે. કથા ઉપર એક નાનકડી દ્રષ્ટિ કરીએ તો ગર્ભશ્રીમંત કુટુંબમાં લક્ષ્મીનંદન શેઠ છે અને એને ત્યાં સરસ્વતી ચંદ્રનો જન્મ થાય. લક્ષ્મી અને સરસ્વતીનો સમન્વય આ છોકરાને મળ્યો છે. પિતા તરફથી લક્ષ્મી મળી અને પોતાના સ્વભાવની વિશેષતાને કારણે એને સરસ્વતી વરે છે. ખૂબ ઊંડો અભ્યાસુ, ગુણ સંપન્ન અને સરસ્વતી ચંદ્ર એ સમયમાં એમએ થયેલો અને એમએ પછી એલએલબીની ડિગ્રી લઈ અને વકીલાત કરવાની શરૂઆત કરેલી. હવે એ સમયે આટલું કોઈ ભણતાય નહીં, પણ સરસ્વતી ચંદ્ર નાયકને આટલો વિદ્વાન બતાવ્યો છે અને ભણેલો પણ બતાવ્યો છે. એવા સમયમાં રત્નનગરીના પ્રધાન હતા વિદ્યાચતુર, એની મોટી છોકરી કુમુદ, એ કુમુદ સુંદરી સાથે એની સગાઈ નક્કી કરવામાં આવે છે. જન્મથી થોડીક વૈરાગી પ્રકૃતિ ધરાવનારો આ સરસ્વતી ચંદ્ર અંતરમાં એમ ઈચ્છે છે કે કુમુદ સુંદરી નામની આ કન્યા છે એ તો બહુ સ્નેહાળ છે, મારી વાગદત્તા બને અને મારી ભાવનાનો કોમળ તંતુ એની સાથે જો હું ન સાધી શકું તો એ છોકરીને અન્યાય થાય, માટે મારે એને એક વખત મળવું પડશે. એટલે વિચાર કરે છે કે કોઈ છોકરીને દુઃખી કરીએ એના કરતાં એને પહેલેથી જ કહીએ કે મને સંસારમાં રસ નથી તો. પણ પિતાના કહેવાથી એ પરાણે એ રત્નનગરીમાં આવે છે. આવી અને જો ગોવર્ધન નામે બહુ સરસ આ નવલકથાની મૂલવણી કરી છે કે આ સર્જક છે એ સમયમાં પણ કેટલું આધુનિક વિચારે છે કે આવે છે રત્નનગરી અને વિદ્યા ચતુરને ત્યાં આવે અને પોતાનો જમાઈ થવાનો છે એટલે આવનાર છોકરાને એટલી આગતા સ્વાગતા સાથે એને બેસાડે, એનું બહુ સરસ રીતે સ્વાગત થાય. અને પછી કુમુદને તો કે એની સામે લઈ આવે અને બંનેને વિદ્યા ચતુર કહે છે કે તમે બંને જણા વાત કરી શકો છો. હવે જો એ સમયમાં એકલા બંનેને વાત કરવા દે, આ ગોવર્ધન રામે માત્ર નવલકથા નથી લખી, એક આખો નવો દ્રષ્ટિકોણ જીવનનો આપને આપ્યો છે. એટલે બંનેને અને કુમુદને નખ શીખ સરસ્વતી ચંદ્ર પહેલી વખત જોવે છે ત્યારે એમ થાય છે કે ઓહો, ઈશ્વરની લીલા આ છે, જીવનનો રસ અહીંયા છે એમ. હું તો આમ નાહકનો એમ કહેતો હતો કે હું કોઈ છોકરીને દુઃખી કરીશ. કુમુદને જોતા જ એ પ્રથમ દ્રષ્ટિ એના પ્રેમમાં પડે છે અને બંને વચ્ચે એક ઉત્તમ પ્રેમની અનુભૂતિનો આમ આસ્વાદ ગોવર્ધન રામ આપણે કરાવે. એ કુમુદનું પહેલું દર્શન સરસ્વતી ચંદ્ર કેમ કરે કે આ મહેમાનનો રૂમ છે અને મહેમાનનો રૂમ છે એટલે ત્યારે પંખાઓ નહોતા, અત્યારે જેમ પંખાઓ એસી છે એટલે એક પંખો આમ લટકાવેલું હોય પલંગ ઉપર અને એની દોરી આમ બાર બારણા ઉપર વેન્ટિલેશનમાંથી જાય અને બાર બેઠા બેઠા ચાકર હોય આમ 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 દોરીથી પંખો નાખે અને કુમુદ એના ઓરડા પાસેથી નીકળે અને જોવે કે ઓહો, આ તો મહેમાનના રૂમનો પંખો નાખવા કોઈ બેઠું નથી અને ઓચિંતાનો પેલો સરસ અંદર સૂતો હોય છે અને આકડ વિકળ થાય ગરમીથી અને ત્યાં પંખો હલે એટલે આમ આનંદની અનુભૂતિ થાય. પણ વિચાર આવે છે કે આ પંખો ક્યાંથી હલે છે એટલે એ દોરી સંચારે જોતા 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 એ બારણું ખોલે છે ત્યારે પેલી છુપાઈને ત્યાં બારણે બેઠી પંખો નાખતી હોય છે. ત્યાં પહેલું મિલન ગોવર્ધનના બતાવે કુમુદ અને સરસનું અને પછી ક્રમશઃ બંનેનું મળવાનું બને, વાતચીત થાય અને જે વ્યવહારો થાય એ વ્યવહારોની અંદર જે જીવનની ફિલોસોફી પ્રગટ કરી છે કે જીવન શું, આદર્શ જીવન શું. અને સરસ્વતી ચંદ્રનું એક આમ મજાની આદર્શ કુટુંબની, આદર્શ જીવનની અને સમાજની એક ભાવના હતી. એટલે કુમુદ પણ એવા વિચારો સાથે જીવતી હોય છે એટલે બંનેને એમ થાય છે કે જો આપણે બે જોડાઈશું તો સમાજ માટે આપણે સુંદર કાર્ય કરી શકશું. બંને આમ આવનાર જીવનની સુમધુર કલ્પનાઓ સાથે છૂટા પડે અને યાદી રૂપે તો કુમુદનો એક મોટો બધો ફોટોગ્રાફ્સ બનાવે હાથી દાંતની ફ્રેમમાં અને એ આવે. હવે આ તરફ ઘરમાં હજી એ કુમુદનો ફોટોગ્રાફ્સ આવે અને મુકાય ત્યાં સરસ્વતી ચંદ્રની અપરમાં છે એ એને મેણું મારે કે
હજી તો સગાઈ થઈ છે, વાગદત્તા બની છે, ત્યાં આટલું બધું માન તો ઘરમાં આવશે ત્યારે શું થશે? બસ આટલું જ માના શબ્દો સાંભળ્યા અને સરસ્વતીચંદ્રએ ખૂબ જ એક ટપાલ લખી નાખે છે કે આપણા બેનો સંબંધ, આપણા બેનો વ્યવહાર છે એ હવે નહીં રહે અને હું જીવનથી તને મુક્ત કરું છું મારા જીવનથી. એ ટપાલ મળતા જ એ રત્નનગરમાં તો એક આખું શોકનું વાતાવરણ છવાઈ જાય. વિદ્યા ચતુર્નો એમ થાય છે કે હવે શું કરવું, લગ્નની બધી જ તૈયારી અને ધામે ધૂમે જાન લઈને આવું છું એવું કહી અને સરસ્વતીચંદ્ર જાય છે અને ત્યાં આમ કેમ બન્યું. અને ત્યાં જ સરસની આવી માત્ર ટપાલ લખવી. ટપાલ લખ્યા પછી મનમાં અફસોસ થવો, ગૃહ ત્યાગ કરે છે અને કુમુદને સુખી કરવા કાજે હું આ કરું છું એવું ટપાલમાં લખે છે. મિત્ર ચંદ્રકાંતને આ ટપાલ મળે અને ચંદ્રકાંત એને સમજાવે કે તારી ભૂલ છે, એને પણ ખબર પડે છે કે અમારી ભૂલ થઈ ગઈ, મેં સગાઈ તોડી નાખી એવા સમાચાર પણ મોકલાવી દીધા. જગતના બધા ખાટા મીઠા અટપટા રંગો નિહાળવા અનુભવવા નીકળેલો આ સરસ્વતીચંદ્ર ઘર છોડીને ચાલ્યો ગયો કે હવે શું. અને આ તરફ કારભારી બુદ્ધિધન છે, એનો પુત્ર છે પ્રમાદધન, એ પણ કુમુદના પિતાનો મિત્ર હોય છે. એટલે બુદ્ધિધનને કહે છે કે મારા દીકરીની લગ્ન તો આમ નક્કી હતા, પણ તમે લગ્નમાં આવ્યા છો તો હવે શું કરવું. એટલે કહે છે કંઈ વાંધો નહીં, મારો દીકરો છે પ્રમાદધન, એની સાથે પરણાવી દે તારી છોકરીને. અને ત્યાં કુમુદના લગ્ન થાય પ્રમાદધન સાથે. મનના કજોડા લગ્ન, આ કજોડા લગ્ન તો ખરા પણ મનના કજોડા લગ્ન. અને કુમુદ છે એ દાંપત્ય જીવનની જે ઉર્મિશીલતા હતી, સરસ્વતીચંદ્ર સાથેનું જે આ મન મેળાપ થઈ ગયું હતું એ દિલ દુભાય અને પરાણે એની સાથે લગ્ન કરે છે. કુમુદ પ્રત્યે બધાને જે ભાવ પ્રેમ હતો એ ભાવ પ્રેમ તો યથાવત રહે છે. અને આ તરફ કુમુદના લગ્ન થઈ અને પોતે પાછા ફરતા હોય છે ત્યાં રસ્તામાં જ એક અકસ્માત થાય અને અકસ્માતમાં બુદ્ધિધનને આ સરસ્વતીચંદ્ર મળે અને રાત્રિના સમયે એ ઘરે લઈ આવે. સવાર પડતા કુમુદને કહે છે કે આપણા ઘરે જે અતિથિ આવ્યા છે એની સારવાર કરો, એ બેભાન અવસ્થામાં છે. અને કુમુદ બારણું ઉગાડીને જોવે તો સરસ્વતીચંદ્ર. વળી પાછી વિધિએ બંનેને સાથે મૂકી દીધા. હવે વિધિની વક્રતા જુઓ કે પેલો બુદ્ધિધન છે સવારમાં જાગૃતિની અવસ્થામાં સરસ્વતીચંદ્ર આવ્યા પછી નવીનચંદ્ર નામ ધારણ કરી અને ત્યાં રોકાય છે. પોતે બાહોશ વકીલનું કાર્ય કરી અને આવે છે અને ભણેલો છે એટલે બુદ્ધિધનને પોતાના વ્યવહારમાં પોતાના વ્યવસાયમાં ખૂબ જ ઉપયોગી બને છે. નવીનચંદ્ર નામ ધારણ કરીને કુમુદને ત્યાં રહે છે. લગ્ન જીવનની સ્થૂળતા અને પ્રેમનો અભાવ એવા વાતાવરણમાં રીબાતી જીવતી આ કુમુદ સુંદરી છે એ પીડાનું ક્યાંય દર્શન કરવા નથી દેતી અને પોતે ખૂબ જ સુખી છે એવું ખબર પડે છે. અને એ ખબર પડતાની સાથે નવીનચંદ્ર ખુશ થાય છે. પણ એક વખત ખબર પડે છે કે પ્રમાદધન છે એ શરાબી છે, વેશ્યાને ત્યાં જાય છે અને રાતે આવીને કુમુદને મારે છે. એ હાલત જોતા નવીનચંદ્ર ત્યાંથી નીકળી જાય છે કે આ બધું મારે લીધે કુમુદને ભોગવવાનું આવ્યું, જો મેં જ કાંઈ ન કર્યું હોત તો. એટલે પોતે ત્યાંથી ગૃહ ત્યાગ કરે છે. આ તરફ ચિઠ્ઠી લખીને જવું નવીનચંદ્રની કે મને ભૂલી જવાનું. એ ચિઠ્ઠી અલગ એટલે કે કુમુદની નણંદના હાથમાં આવે. પ્રમાદધનને આ વાતની ખબર પડે અને કુમુદને ખૂબ માર મારવામાં આવે. પાછળથી પ્રમાદધન શરાબ પી અને નશામાં આવે છે અને એ નશાથી એટલો બધો ચૂર હોય છે કે એની ઝેરી અસર થવાથી પ્રમાદધનનું મૃત્યુ થાય છે. નાની ઉંમરમાં કુમુદ વિધવા બને છે અને પોતે હવે શું કરે. અને આ તરફ ઘર છોડીને નવીનચંદ્ર ચાલ્યો ગયો છે. રસ્તામાં વટે માર્ગો કેટલાય જતા હોય છે, એની ભેગો ચાલ્યો જતો હોય છે. ત્યાં કેટલાક લૂંટારાઓ એને લૂંટે છે અને એને બેભાન કરે છે. બૌદ્ધ સંઘ એક ત્યાંથી નીકળે છે અને નવીનચંદ્રને જોતા કે હજી જીવ છે એટલે એને લઈ જાય છે અને ગિરનારની તળેટી ઉપર એને લઈ જાય. સારવાર થાય, નવીનચંદ્ર નામ ધારણ કરેલો આ સાધુ બનવે કે હવે જીવનમાં રસ રહ્યો નથી, મારે કારણે એક પરિપૂર્ણ જીવન જીવતી એક સુંદર છોકરીને મેં દુઃખી કરી છે અને મારે લીધે જ દુઃખી થઈ છે. એટલે પોતે સંન્યાસ લેવા તરફ જઈ રહ્યો છે અને આ તરફ કુમુદ છે. એ તો કે હવે જીવન શું,
એમ વિચારતા વિચારતા નૌકા વિહાર કરતી હોય છે, એમાં વિચારે છે કે હવે જીવનમાં કાંઈ શેષ રહ્યું નહીં, એટલે એ નાવમાંથી નદીમાં પડતું મૂકે છે અને તણાઈને એક લાકડાના આધારે એ નદી કિનારે પહોંચે છે અને ત્યાં કેટલીક સાધ્વીઓ છે એને બચાવી લે, એ પણ ગિરનારની તળેટીમાં આવે અને ત્યાં પણ પાછુંની વિધિની વક્રતાને કારણે બંનેનું મિલન થાય. પેલો નવીનચંદ્ર સાધુ બનવા જઈ રહ્યો છે અને આ મધુરી મૈયા નામ રાખી અને હવે સાધુ જીવન જીવીશ એવું વિચારે છે. બંને જણા ફરી પાછા એ તળેટીમાં મળે છે અને કુમુદ પાછું જીવનનો એક કંઈ ને શ્રેય યાદ દેવડાવે છે પેલા સરસ્વતીચંદ્રને કે આપણે શું વિચાર્યું હતું, આપણે શું વિચાર્યું હતું, કેવું જીવન આપણું, આદર્શ સમાજ કેવો હોય, આદર્શ કુટુંબ જીવન, આદર્શ લગ્ન જીવન કેવું હોય, તું ફરી પાછું એ કર. એટલે નવીનચંદ્ર બનેલો સરસ્વતીચંદ્ર કહે છે એ તારા વગર શક્ય નથી. કુમુદ ઘણું સમજાવે છે કે જીવન શું છે. આમ આપણે માનીએ છીએ જીવન છે, ના, કેટલીક વખત બીજાને લીધે પણ આપણે જીવન જીવવું પડે છે. એ બધું જ જીવનની ફિલોસોફી આમ 400 પાનામાં ગોવર્ધન રામે સમજાવી છે. આ કુમુદ એને સમજાવ્યા પછી પોતાની બહેન છે એ કુસુમ સાથે એ નવનચંદ્રનું લગ્ન કરાવે, ઘરે બધાને કેવડાવે, બધા ગિરનારની તળેટી ઉપર મળે અને બંનેનું લગ્ન થાય અને આદર્શ જીવન, આદર્શ સમાજની રચના માટે હું પણ તમારી સાથે કાર્ય કરીશ, પણ તમે બંને લગ્ન કરી લો, એમ કહી અને સુખદ એવો અંત સાથે આ સરસ્વતીચંદ્ર નવલકથા પૂરી થાય. બહુ ટૂંકાણમાં મેં આનો કથાસાર તમને કીધો. મારે તમને કહેવું છે કે ગોવર્ધન રામ પંડિત યુગમાં આવે અને નર્મદે તો વિધવા વિવાહનો ઓલરેડી એને આખો પ્રસ્તાવ મૂકી જ દીધો હતો કે વિધવાઓને પણ વિવાહ કરવાની છૂટ છે, તો શું પંડિત યુગમાં આ ધારો ન ચાલતો? ચાલતો જોઈ, જો આમ તાર્કિક રીતે વિચારો તો ગોવર્ધન રામ છે એ ફરી પાછા કુમુદના લગ્ન કરી શક્યા હોત નવીનચંદ્ર સાથે, સરસ્વતીચંદ્ર સાથે, અને એના સસરા સાસુ આ તરફ માતા પિતા દાદા બધા જ મંજૂર હતા, તો કેમ ન કરાવ્યા પ્રશ્ન થાય છેલ્લે વાંચીને. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણી ભારતીય સંસ્કૃતિના આ 4 પાયા ઉપર આખી નવલકથા રચાય છે અને બહુ સરસ રીતે આ 4 શબ્દને જો આપણે જોઈ, ધર્મ અર્થ, જો અર્થ કમાવો છે તો ધર્મને ધ્યાનમાં રાખી અને કમાવો, તો તમારું અર્થ છે, તમારું નાણું છે એ સુવ્યવસ્થિત બનશે. અને કામ અને મોક્ષ, કામ છે એ જ તમને મોક્ષ તરફ લઈ જશે. તો એક ભાવના છે આપણી ભારતીય સંસ્કૃતિની કે જેને વર્યા છો એને જ વરીને રહ્યો. આ કુમુદ છે એ આદર્શ સન્નારીની દ્રષ્ટિએ આપણે એને જોઈએ તો આખી નવલકથામાં વારે વારે એમ કહે છે કે પ્રમાદ ધન મુજ સ્વામી સાચા, આ પ્રમાદ ધન છે એ જ મારો સ્વામી. નવીનચંદ્ર કેટલી વખત એને સમજાવે છે કે આવો પુરુષ તને મળ્યો છે, તું એને કંઈક કહેતી જા, ત્યારે માત્ર એટલું જ કે પ્રમાદ ધન મુજ સ્વામી સાચા. આ એક આદર્શ નારી, આદર્શ ભારતીય ગૃહિણી અને ખાસ કરીને એક આદર્શ સમાજમાં રહેનારી જે ગૃહસ્થ જીવન જીવનારી જે સ્ત્રી હોય એના મનમાં શું ભાવના હોય એ ભાવનાને પ્રગટ કરવા અહીંયા કુમુદને ફરીવાર પરણાવવામાં નથી આવ્યું. એ તો ધારત તો એ ગોવર્ધન માટે એ શક્ય જ હતું, જરાય અશક્ય વાત નહોતી. પણ આખોય આપણું જે બેઝ છે ચારેય સંસ્કૃતિનો, એ સંસ્કૃતિના એ પાયાને આપણી સામે મૂક્યા છે. એટલે સરસ્વતીચંદ્રને અહીંયા વિજય વૈદ્ય કહે છે એમ કે એક પ્રેમ કથા નિમિત્તે એક સંસ્કૃતિની કથા છે, માત્ર ને માત્ર પ્રણય કથા નથી કહેવી. પ્રથમ ભાગમાં નાનકડી સ્નેહ કથા બને અને બીજા ભાગમાં કુટુંબ સંસારની કથા બને, ત્રીજા ભાગમાં રાજ્યની ખટપટ થોડીક આવે અને પ્રપંચ કથા આવે, ને ચોથા ભાગમાં આખું સાધુ જીવન અને એ પંચ મહાયજ્ઞનું, એ મહાભારતનો આધુનિક સમય સંદર્ભ છે એનો પુનર્વિચાર અહીંયા કરવામાં આવ્યો છે. લોક કલ્યાણની ભાવના છે, સંસ્કૃતિની કથા ગૂંથી છે, માટે માત્ર પ્રણય કથા ન કહેતા સંસ્કૃતિ કથા બને છે. અને ખાસ કરીને પોતાના જમાનાના જે પ્રાણ પ્રશ્નો છે, પૂર્વ અને પશ્ચિમની જે જીવનરીતિઓ છે એને સૂક્ષ્મ અસૂક્ષ્મ છણાવટ આપણી સામે કરી છે. અને ગોવર્ધન રામનું સર્જન છે ને બહુ તટસ્થપૂર્વકતાનું છે અને તાદાત્મ્ય તો એટલું બધું દાખવ્યું છે સર્જકે, તાણા વર્ણે એવા નવલકથાના વણ્યા છે. અને પૂરાય 14 વર્ષ આ કથા પાછળની સર્જકની માવજત છે અને 14 વર્ષ નવલકથા લખાય 14 વર્ષે
અને એક વિદ્વાને તો એવું કહ્યું છે કે પંડિત યુગનું આ મહાકાવ્ય છે અને પ્રેમ કથા નિમિત્તે સંસ્કૃતિ કથા પુરાણ પણ કહ્યું છે અને જગત કાદંબરીઓમાં એક એવી આ સરસ્વતી ચંદ્ર છે. આકાર ગ્રંથ પણ છે અને શબ્દો વડે મૂલવી ન શકાય ને એવી લોકપ્રિય બનેલી આ નવલકથા સંતર્ક રીતે જો વાંચીએ ને આપણે તો માત્ર ને માત્ર ગોવર્ધન નામનું ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન એકા પ્રદાન છે. સરસ્વતી ચંદ્ર નવલકથા ગુજરાતી સાહિત્યને અને સમાજ ઉપર એક ઊંડી ચિરકાળ સુધી અસર મૂકી જાય એવી નવલકથા છે અને એક મુદ્રા ઉપસાવી છે. માત્ર અસર છોડતી નથી, એક મુદ્રા પણ ઉપસાવે છે એવું ગોવર્ધન રામનું નવલકથાકાર તરીકેનું એક યોગદાન રહ્યું છે. આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ છીએ.